सदानंदाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजनमच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सही नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की श्री हरि कृष्ण महाराज की श्री घनश्याम महाराज की जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व पांचमो ने तरंग चौत्रीस એમાં છેલ્લે એમ કથા લખે છે કે રઘુનાથદાસની ઉપાધિને ટાળવા માટે શ્રીજી મહારાજ ભુજ બાજુ વિચરણ કરે છે. રઘુનાથદાસની વાતની અંદર પ્રતીતિવાળા પ્રાગજી દવેના પિતા ભાગવતની કથા વાંચવા આવતા નથી અને સંતોનું અતિશય સન્માન થયું એ જોઈને ત્યાંના ખાખી બાવાઓ બધા ઉશ્કેરાઈને અમલદારને ફરિયાદ કરે છે સંતો વિશેની કે અમને પથ્થર મારવા માટે ભેગા કર્યા છે. પરંતુ મહારાજ અને સંતોના પ્રભાવના કારણે જે ખોટા લોકો છે એની કોઈ વાત ચાલતી નથી. આગળ માંડવી ગામની અંદર મહારાજ અને સંતો છે. આધારાનંદ સ્વામી લખે છે, મુક્તમુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર્વ પાંચમું તરંગ પાંત્રીસ. સહજાનંદ સ્વામી કો દેખી પરમ પ્રતાપ ब्रह्म ज्ञानी के गुरु महा आवत भये आप खिया खतरी नाम तेही तेही पुर में निवास कच्छ देश मानत तेही संग मानत तास एक ने वस्क भगवान विचरण करें ले नाथवाना जो है बधाई ने શ્રી સહજાનંદ સ્વામી શ્રી હરિનો સર્વશ્રેષ્ઠ પ્રતાપ સાંભળીને દેખીને જે એક બ્રહ્મ જ્ઞાનીઓના ગુરુ ગણાતા હતા તે સ્વયં ત્યાં આવ્યા. તેનું નામ ખૈયા ખત્રી હતું. તે માંડવીમાં જ તેનું ઘર હતું. કચ્છ દેશના લોકો અને સિંધના લોકો તેને ગુરુના રૂપમાં માનતા હતા. ખૈયા ખત્રીને 2000 જેટલા મોટા મોટા શિષ્યો હતા અને તે બધા યોગ વશિષ્ઠ અને બીજા ઘણા પ્રાકૃત ગ્રંથોને ભણેલા હતા. ખૈયા ખત્રી બ્રહ્મજ્ઞાન સંબંધી કોઈને પ્રશ્ન પૂછતા જ્યારે કોઈ તેનો ઉત્તર ન કરી શકે ત્યારે તેનો તેના મનમાં અતિ ગર્વ થતો. શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જ એ છે કે શ્રીજી મહારાજે એવા એવા લોકોને વશ કર્યા 2000 જેના મોટા મોટા શિષ્યો હોય અને પાછા ભણેલા ગણેલા અભણ લોકો નહીં, યોગ વશિષ્ઠ પ્રાકૃત ગ્રંથો એના અભ્યાસુ લોકો હોય એવા તો 2000 શિષ્યો કચ્છના અને સિંધ દેશના માનવાવાળા આ ખયા ખત્રીના હતા. ખયા ખત્રીનું મૂળ નામ આમ ખીમજી ઘેલા હતું. હરિચરિત્ર સાગરમાં આ પ્રસંગ થોડો ટૂંકમાં વર્ણવેલો છે એટલે બીજા ગ્રંથોનો પણ આપણે સાથે સથવારો લઈને આ વાતને સમજીશું. એમનું મૂળ નામ હતું ખીમજી ઘેલા. બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતના હતા એ
અને એમનો ધંધો સાડીઓનું છાપકામ કરવાનો હતો, એટલે ખત્રી કહેવાય. કારખાનું બહુ મોટું હતું, લાખાસર ચોક છે માંડવીમાં, એ ચોકની અંદર બહુ મોટું એમનું મકાન હતું. શ્રીજી મહારાજ માંડવી પધારવાના હતા એ સુંદરજીભાઈ અને હિરજીભાઈ ભુજવાળા એમને સૌ પ્રથમ જઈ માંડવીમાં મહારાજને રહેવા માટેની વ્યવસ્થા કરવા ગયા. ત્યારે માંડવીમાં આનું નામ જ મોટું, મોટું માથું આ ખૈયા ખત્રીનું હતું, એટલે આ બંને જણ એને મળ્યા અને કીધેલું કે અમારા મહારાજ માંડવીમાં પધારે છે, ભગવાન છે, તમે વ્યવસ્થા કરશો. એટલે ખૈયા ખત્રીએ પહેલામાં પહેલી વાત કરી કે ભગવાન હોય તો હું પહેલાં ચેક કરીશ કે કેવા બ્રહ્મ છે. એટલે આ લોકોને એના પ્રભાવની ખબર હતી સુંદરજીભાઈને, એમને એમને થયું કે મહારાજ ભગવાન તો છે પણ આ બહુ તર્કવાળો છે અને કંઈક મહારાજ જવાબ ન આપી શકે તો આપણી લાજ જાય, એના કરતાં આને પડતો મૂકો, માંડવીની અંદર આપણે બીજા ભક્તો હોય એનાથી વ્યવસ્થા કરો. અને ધર્મશાળામાં પછી મહારાજના ઉતારા ને બધું એ લોકોએ ગોઠવેલું. એટલે સુંદરજીભાઈએ જ્યારે ખૈયાને મહારાજ પધારવાના છે એ વાત કરી ત્યારે ખૈયાએ એમને એવું કીધું, જુઓ કારભારી સ્વામિનારાયણને તમે ભગવાન કહો છો પણ અમે એમનું ભગવાન પણ ઉતારી લઈશું, ભલે તેઓ આવે અમારી પહોંચ પ્રમાણે અમે તેમને અને સંઘની સેવા કરશું, પણ એ પહેલાં એમને અમને એમનું ભગવાન પણ બતાવવું જોશે. સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણ એમનું ભગવાન પણ બતાવે પછી અમે એમની કરીશું, બાકી સેવા અમે ચોક્કસ કરીશું, જેટલું જોઈએ એટલું સીધું દેશું, પણ પહેલાં અમને કાંઈક પરચો બતાવવા જોઈએ, અમારી પરીક્ષામાં પાસ થવા જોઈએ, આવું કીધેલું. આ બાજુ શ્રીજી મહારાજ માંડવી પહોંચ્યા, સુંદરજીએ તો ધર્મશાળામાં વ્યવસ્થા કરેલી છે, માંડવી પહોંચ્યા ને ત્યારે પછી ખૈયા ખત્રીએ એની એ કેવો હતો, શું શું કરતો, હરિલ્યામૃતની અંદર પણ લખેલું છે, કળશ 6ની અંદર એવું લખેલું છે, કળશ 6 ને વિશ્રામ 22, એમાં એ શું કરતો હતો ખૈયો ખત્રી, ગામડાઓમાં ફરવાને જાય, વધ્યો તેથી તેનો સંપ્રદાય, રામ કૃષ્ણાદિ હરિ અવતાર, તેનું ખંડન તે કરનાર, દેવમૂર્તિને તે નવ માને, નવ માને તે તીર્થ સ્નાને, સર્વ સ્થાવર જંગમ જે હ, એક બ્રહ્મ કહે બધું તે હ. એક જ વાત, તીર્થ ખોટા, રામ કૃષ્ણ ને હરિ અવતાર ખોટા, બધું બ્રહ્મ જ છે, બ્રહ્મ જ છે, સ્ત્રી બ્રહ્મ, પુરુષ બ્રહ્મ, લડવા વાળા બ્રહ્મ, બોલા બોલી કરવા વાળા બ્રહ્મ, બધાય બ્રહ્મ, જ્યાં જોવો ત્યાં બ્રહ્મ સભર છે બધું, આવી વાતો કરતો. બ્રહ્મે બ્રહ્મ તે વાદ વદે છે, બ્રહ્મે બ્રહ્મ લડીને મરે છે, એવી અનમળતી વાત ગાય, તોય ભોળા જનો ભર માય, તોય ફોડા જનેમાં ભરમાતા. એ ખૈયા ખત્રીએ શ્રીજી મહારાજને અગાઉથી મહારાજ આવ્યા ને તરત જ એને કહીને મોકલ્યું કે અમારે સૌ પ્રથમ ભગવાન સ્વામિનારાયણ સાથે શાસ્ત્રાર્થ કરવો છે અને પાછો જાહેરમાં કરવો છે, બંધબારને નહીં, અમારે જે શાસ્ત્રાર્થ કરવો છે એ જાહેરમાં કરવો છે. આવું જ્યારે કીધું મહારાજે શાસ્ત્રાર્થ કરવા માટેની હા પાડી. પછી મહારાજે એક વખત બ્રહ્માનંદ સ્વામીએ એક વખત મહારાજને રમૂજમાં એવું કીધેલું કે મારા તમારે બહુ સારું, તમે ભગવાનને તે તમારે સૂતર ફેની આવે, પેંડા આવે, બરફી આવે, જે આવે સીધું તમારી પાસે આવે, તમે વધવા દો તો અમારી ભાગ આવે, તમે જમી જાઓ તો કાંઈ ના આવે, એટલે ભગવાન પણ બહુ સારું મહારાજ, પાટ નાખી દેવાની, ઉપર બેસી જવાનું, બધા સામે બેસી જાય, અહીં નાના છોકરા ઘણી વખત આવે ને પછી ગુરુજીને ઊંચા આસને બેઠેલા જોયા હોય ને અમને બધાને હેઠા જોયા હોય, પછી અમે પૂછીએ કે બોલો સાધુ થવું છે કે ગુરુજી થવું છે, તો હું પૂછું કે ગુરુજી થવું છે, પૂછો જ ખરા જે થયા હોય એને, ક્યારે થયા છે ને કેમ રહ્યા છે. ભગવાન બ્રહ્માનંદ સ્વામી રમૂજમાં કીધેલું મહારાજ કે ક્યારેક તમને કરશું. તે પછી મહારાજ
માંડવી પધાર્યા ને એટલે સુંદરજીભાઈએ બધી વાત મહારાજને કરેલી કે મહારાજ ખાઈયો આવું કહેતો હતો અને આવું રીતે કરવાનું કહે છે. મહારાજ હસ્યા. મહારાજ કે સભા ગોઠવી દો, ચિંતા ના કરો, ખૈયાને આમંત્રણ આપો. આટલું કહીને મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી લાડવા ખાવા છે કે ધૂળ ફાંકવી છે? પેલા આનંદના બજારમાં ધૂળ ફાંકીતી એવું કંઈ કરવું છે કે લાડવા ખાવા છે? બ્રહ્માનંદ સ્વામી વિચારમાં પડી ગયા. એમને કહ્યું, મહારાજ ધૂળ તો રોજ ફાંકીએ જ છે, લાડવા ખવડાવો તો સારું. મહારાજે કહ્યું, જો લાડવા ખાવા હોય તો હું કહું એવું કરવું પડે. બ્રહ્માનંદ સ્વામી મહારાજની વાત ના સમજ્યા કંઈ. એમને વિચાર્યું કે રોજ મહારાજ કહે એમ કરીએ છે, આજે મહારાજ આમ કેમ કહે છે? પરંતુ વખત આવે જોયું જશે. એમને કહ્યું, ભલે મહારાજ તમે જેમ કહેશો એમ હું કરીશ. પછી મહારાજે સુંદરજીભાઈ એને કહ્યું કે ખૈયાને કહેજો કે આવતીકાલે સભા ગોઠવીએ છીએ, તમે સભાનું સ્થળ નક્કી રાખો, આપણે ધામધૂમથી ગામમાં સવારી કાઢવી છે, આખા ગામને આ સભામાં ભેગું કરવું છે, આખા માંડવી ગામને. ખૈયાના અખાડાવાળા પણ ભલે આવે અને એની માને પણ ખાસ કેવડાવજો સભામાં આવે, કારણ કે ખૈયાની અંદર બ્રહ્મજ્ઞાનીના સંસ્કારો નાખવાવાળી એની મા હતી, એ નિરાકારવાદી હતી, જ્ઞાની બહુ હતી, એટલે ખૈયાને બાળપણથી જ એવા સંસ્કારો એને નાખેલા ખીમજીને. અને સુંદરજી આ સાંભળીને આનંદમાં આવી ગયા. એમને લાગ્યું મહારાજ હવે ખૈયાનો ચોક્કસ ગર્વ ઉતારશે. બીજે દિવસ મહારાજની આજ્ઞા પ્રમાણે શણગારેલો ઘોડો લાવ્યા, વાજિંત્રો વગેરે લાવીને મહારાજને મહારાજના ઉતારે તૈયાર રાખ્યા. મહારાજ બ્રહ્માનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, અન્ય સંતો એ બધાને પોતાને ઉતારે બોલાવ્યા અને મહારાજે બ્રહ્માનંદ સ્વામીના કપાળમાં ચંદનની અર્ચા કરવા ઉઠ્યા. અને પછી બ્રહ્માનંદ સ્વામી એકદમ ઊભા થઈ ગયા. મહારાજ આ શું કરો છો? મહારાજ કે તમને લાડવા ખવડાવવા છે એની તૈયારી કરીએ છે. તમને કીધું નહોતું લાડવા ખવડાવવા છે? મોટો આર પહેરાવ્યો પાછો. મહારાજ કે અમે કહ્યું એવું કરવું પડશે લાડવા ખાવા હોય તો. બ્રહ્માનંદ સ્વામી મૂંઝાયા. મહારાજ કે મૂંઝાશો નહીં. પછી સૌ સંતો સાથે મહારાજ નીચે પધાર્યા. મહારાજે પાર્ષદને કહ્યું ઘોડો લાવો. ઘોડો લાવ્યા પાર્ષદ, એટલે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી આ ઘોડા પર બિરાજો, આ ગામમાં સ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રા કાઢવી છે. શોભાયાત્રા ભગવાન સ્વામિનારાયણની કાઢવી છે, ઘોડે બેસી જાઓ સ્વામીને કે. આ સાંભળીને સ્વામી બહુ મૂંઝાયા અને એમને કહ્યું, મારા શોભાયાત્રા તમારી નીકળે, અમે તો સાધુ કહેવાઈએ, પણ આજે તમારે સ્વામિનારાયણ ભગવાન થવું પડશે, લાડવા ખાવા છે ને? હસતા હસતા કહ્યું. બ્રહ્માનંદ સ્વામી તરત કહ્યું, મારા લાડવા તો ભારે પડી જાય એવા છે, આના કરતાં ધૂળ ફાંકવી હારી. સ્વામી મૂંઝાશો નહીં, આજે એક દિવસ માટે ભગવાનની ગાદી શોભાવી દો, અમને તમારા સેવક બનવા દો. આપણે ખૈયાને આ ધૂળ ફકાવી છે, બળમાં બોલે છે, સ્વામિનારાયણનું ભગવાન પણ હું ચૂથી નાખીશ, હજુ એને સિંગાડા મળ્યા નથી, પણ આજે આપણે ભેટા ભેટા કરવા છે, પછી ભેટ ભેટા કરવા છે. મહારાજે સ્વામીને સમજાવવા કહ્યું. બ્રહ્માનંદ સ્વામી આ સાંભળીને સહેજ હસ્યા. મહારાજને કહ્યું હતું કે અમે કહીએ તેમ કરવું પડશે, એનું રહસ્ય આવે સમજાયું. પછી ઘોડા ઉપર બિરાજ્યા, વાજતે ગાજતે ગામની અંદર સવારી નીકળી, બધાને બતાવીને બધા કહે, જુઓ ઓલા ઘોડા પર બેઠા એ સ્વામિનારાયણ, જો આ ઘોડા પર બેઠા એ સ્વામિનારાયણ, આખું ગામ એવું કહે. અને બ્રહ્માનંદ સ્વામી ઘોડા પર બેઠા બેઠા હસે. ગામમાં ફરીને પાછી સવારી ધર્મશાળામાં આવી, ગામમાં સ્વામિનારાયણ પધાર્યા છે આવો ઉદ્ઘોષ થઈ ગયો, ખૈયા ખત્રી સાથે આજે સભામાં વાદ વિવાદ થવાનો છે આખા ગામમાં ખબર પડી. પછી માંડવીમાં એક તળાવ છે, એ તળાવના કાંઠા ઉપર મહિલા બાગ છે. એ વખતે વડના ઘણા વૃક્ષો ત્યાં હતા. આ જે કથા હરિચરિત સાગરમાં વિસ્તારતી નથી, હું એ બીજા ગ્રંથમાંથી વાંચું છું. વડના વૃક્ષ નીચે સભા ગોઠવી અને મહારાજે સમુદ્રમાંથી રેતી મગાવી અને મોટો ઢગલો કર્યો, સ્ટેજ બનાવ્યું એક વ્યાસપીઠિકા, અને એની ઉપર આસન બનાવડાવ્યું. સંત મંડળને લઈને મહારાજ તળાવની પાળે વડના વૃક્ષને નીચે સભાસ્થાનમાં આવ્યા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું, સ્વામી તમે આ ઊંચા આસન ઉપર બિરાજો, આજે તો તમારે પૂરો વેશ ભજવવાનો છે. સ્વામીને કીધું કે હવે તમારે પૂરો વેશ ભજવવાનો છે.
कहे कृष्ण जे आज्ञा अमारी जानो ते हितकारी तमारी तोड़े आज्ञा तेथी थाय पाप एम जानजो निश्चय आप। स्वामी के महाराज आ तू घोड़े थी उतारी पाछो आ गाद दिए क्या? महाराज के अमारी आज्ञा जे छे ने ये पाड़वानी, ये ना पाड़ो निश्चय में कचाश कहवाय। माटे मारी गादी पर बेसो बीजा संशयामां नव पेसो। हसी बोल्या ब्रह्मानंद वाणी अहो सांभळो सारंग पानी आज हूँ परमेश्वर थईस लाव बेगड़ी नो भलो लईस। एम कही गादी ऊपर बैठा बैठा आगळ श्री हरि हेठा। ब्रह्मानंद स्वामी गादी तके बेही गया अने श्रीजी महाराज तो सभा में बैठा। स्वामी ने थोड़ी मूंझवण तो थई कि आटलू बधु तो मैं धार्यू नहोतू, आटलू बधु नहोतू धार्यू, पण पछी तोय बेसाय विना छूटको नहोतो। स्वामी बैठा, महाराज जोईने हस्या अने संतोने कह्युं, जुओ ब्रह्मानंद स्वामी भगवानी गादी पर केवा शोभे छे, अमे बेसीए तो सुख लकड़ी कायाथी, एमना जेवो भार ना पड़े। संतोय बधा बहु हस्या, गादी तक कहता महंत बैठा हो तो क्या जो मजबूत जुए, थोड़ा जाड़ा हो, ऊंचा हो, थोड़ा धोड़ा रूपाड़ा हो तो एवं महंत शोभे, पछी आवा महंत हो ये कहीं लगे आम गादी तक क्या नहीं, गादियो टूकी पड़े तो महंत शोभे। अरखा गाम माथी बधाय मानसो आवा मंड्या, दादा आले महंत एमां खयो खत्री एना शिष्यों लईने पछी सभानी अंदर आव्यो त्यां एनी माँ पण साथे हती अने एनो भाई ने एना भत्रीजा बधाय आव्या ऊंचा आसन उपर एने ब्रह्मानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने जोया। हवे हरिचरण सागर में जे लखे छे स्वामी, श्री हरि संत में बैठे संत होई हमेरा नाम कहे लेना नहीं कोई। हरि बैठते पाट पर जे हा ब्रह्म मुनि को त्या बैठाए ते हा। ब्रह्म मुनि को दरे आप को नामा ताको नाम आप धरे सामा। संत हरि जन को कहे सब हे हमेरो नाम न लेना अब ही। हमेरो नाम न लेना अब ही। ते वक्ते श्रीहरि संतोनी भेड़ा संत थईने बेसी गया अने कह्यू के कोईए अमारू नाम बोलवुं नहीं। ज्यां स्वयं श्रीहरि बेसता हता ते पाट उपर ब्रह्मानंद स्वामी ने बेसाड़ी दीधा। ब्रह्मानंद स्वामी ने श्रीहरिए पोतानुं नाम आप्युं अने तेमनुं नाम पोते धार्युं। सहजानंद ब्रह्मानंद थया अने ब्रह्मानंद सहजानंद थया। बधा संतोन हरिभक्तों ने कह्युं अत्यारे कोई अमारुं नाम लईने अमने बोलावशो नहीं, कोई बोलता नहीं महाराज, एम अहीं आगळ पाठ उपर कहेवानुं, मने कंई नहीं कहेवानुं। अने कदाच अमारुं नाम आवीने कोई पूछे तो तेने ब्रह्मानंद स्वामी बतावा। आटली व्यवस्था करी महाराज, आटली बधी बाजी गोठवी, दूरथी खय्यो आवतो जोयो, माँ आवती जोई, भाई आवतो जोयो, भत्रीजो आवतो जोयो, हारे 60 शिष्यो एना आव्या खय्याना, मोटो रुआबथी आवतो तो हतो, कारण के आ सुधी एने कोई जीती ज नहोतुं शक्युं। 2000 शिष्यो एटले शुं कहेवाय, सिंध त्यांथी नजीक थाय ए सिंधना शिष्यो करेला एने, आवो जोरदार हतो। शास्त्रोमां लख्युं 100 प्रश्नो, सतावधानी अने सहस्त्रावधानी एक साथे 100 प्रश्नों पूछी नाखे, एक साथे कोई नी साथे वाद करवानो थाय ने तो 100 प्रश्नों आम नाखवा ज माडे, फटफट तीर नाखतो होय ने एम मोढामांथी प्रश्नों नाखे अने एक पण वाक्य फगे नहीं, एक पण वाक्य आड़ू अवड़ू ना बोलाय। आपणे कॉन्स्टंट 15 मिनिट बोलवू होय तो तमने प्रेक्टिस ना होय रोजनी बोलवानी, अने जो तमने माइक उपर बोलवानुं कीधुं होय અને તમને પ્રેક્ટિસ ના હોય તો આમ 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 ગાડી આમ પતંગ આમ આમ હવામાં ઊંચી જાય એમ થાય। રોજ થોડું 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 બોલવાની પ્રેક્ટિસ હોય તો પછી આવડી જાય। ખૈયો એવો હતો કે રોજ એને વાદ જ કરવાનો કોઈ આરે,
એક હારે આમ તીર નાખે એમ 100 પ્રશ્નોનું લિસ્ટ મૂકી દે કોઈની પણ સામે, સામે વાળો ધ્રુજી જાય, પગમાં જ પડી જાય. એનાથી જોરવાળો હોય તો 1000 પ્રશ્ન મૂકી દે. એક હારે 1000 પ્રશ્ન બોલવા એ કામ છે ને, એટલા બધા પ્રશ્નો બોલી જાય. આવો બુદ્ધિશાળી, આવો ચતુર, એકદમ રૂઆબ સાથે સભાની અંદર આવ્યો. મહારાજે દૂરથી જોઈ લીધો. મહારાજ કે આવો આવો, વાંધો નહીં. મહારાજ કે જો કોઈ ભૂલ ના કરતા, મારી બાજુ કોઈ જોતા નહીં, બ્રહ્માનંદ સ્વામી બાજુ જોયા કરો. આવે તમારા સહજાનંદ સ્વામી આ છે. ઊંચા આસન ઉપર બ્રહ્માનંદ સ્વામી બેઠેલા જોયા. ખૈયાને લાગ્યું સ્વામિનારાયણ દેખાવ ઉપરથી તો ભગવાનની ગાદી ઉપર શોભે તેવા લાગે છે. બ્રહ્માનંદ સ્વામી જોયા ને આમ ભરાવદાર લાગે છે, જોરદાર. પછી નજર થોડી નીચે નાખી શિષ્યો તરફ, એટલે બધા શિષ્યો જોયા, પણ એમાં સૌથી નાનો શિષ્ય ઉંમરમાં, દેખાવડો જબરો, તેજસ્વી જબરો, એને જોયો. કોણ? સહજાનંદ સ્વામી. એમને જોયા એટલે એની નજર એની ઉપર પડીને બીજા સંતોને એને જોયા ને, પણ મહારાજને જોયા ને તો એના નેત્ર સ્થિર થઈ ગયા. થોડી વાર અંતઃકરણના થોડા ધબકારાએ વધી ગયા મહારાજને જોઈને. પણ એને લાગ્યું કે આ તો નાનું છોકરું છે, ગાદીએ બેઠા એ સ્વામિનારાયણ છે ને, આપણે તો એની હારે લડવાનું છે ને. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને અગાઉથી કહી દીધું હતું કે જો તમને કોઈ એવું કે, ખૈયો એવું કે મારે પ્રશ્ન પૂછવા છે, એટલે તમારે ચોખ્ખું કહી દેવાનું કે તમારે જે પૂછવું હોય ને મારા નાના સાધુને પૂછો. તમારા પ્રશ્નના જવાબ મારો નાનો સાધુ આપશે, અને મારા નાના સાધુથી જ્યારે જવાબ નહીં થાય ત્યારે હું ઇન્વોલ્વ થઈશ. કેટલું સરસ ચિત્ર ગોઠવ્યું, કેટલું સરસ ચિત્ર ગોઠવ્યું. ભગવાનની ગોઠવણ એવી છે ને કે ભલ ભલાઈમાં ફસાઈ જાય. પણ ભગવાનની ગોઠવણમાં ફસાવાની અંદર પણ માયાના જાળામાંથી નીકળાય છે. ભગવાન એક ઝાડ જ નાખે છે, એક ઝાડ જ છે. જેમ પેલો ધીમર માછલીને પકડવા માટે ઝાડ નાખે છે, એમ ભગવાન હેતરૂપી ઝાડ નાખે છે, પોતાની દ્રષ્ટિરૂપી ઝાડ નાખે છે, અને એ ઝાડ દ્વારા જન્મો જન્મથી ભવાટીમાં ભટકતા જીવને કાઢીને પોતાની મૂર્તિનું સુખ આપે છે. ભગવાનના મોટા પુરુષો પણ ભગવાનની ઈચ્છાથી કોઈ જીવને પોતામાં હેત કરાવરૂપી ઝાડ જ નાખે છે, અને પછી એને હેત મોટા પુરુષમાં થાય એટલે મોટા પુરુષની વાત મનાય, સંતની વાત મનાય, એટલે સંત એને એમ કે આ જગત ખોટું છે, ભગવાન સાચા છે. હેત થયું ને, હેત થયું ને. ઘણા નથી કહેતા સાધુ આરે હું હેત કરવાનું, ભગવાન આરે જ હેત કરવાનું. પણ ભગવાન આરે થાય જ નહીં સાધુ વિના. મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય? દરવાજા વિના પ્રવેશો ક્યાં? પ્રસંગ મજરમ પાસમ આત્મનો કવયો વિદુ શૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારા અપાવૃતમ. જેવો પ્રસંગ દેહને દેહના સંબંધીનો છે એવો પ્રસંગ ભગવાનના સાધુનો થાય, એનો સીધો અર્થ જ એ થાય. પ્રસંગ એટલે દ્રઢ હેત, દ્રઢ હેત, દ્રઢ હેત. એની વાત મનાઈ જ જાય, તરત મનાઈ જાય. અને એવું હેત એમાં થાય એટલે ભગવાનના સાધુ શું કરે? ભરમ મિટાવત ભારી જગત માહી સંત પરમ હિતકારી. આ જગત ખોટું છે, ભગવાન સત્ય છે. ભગવાનમાં જોડી દે, ભગવાનમાં જીવ જોડાઈ જાય, ભગવાનમાં ચોંટી જાય. પણ ઝાડ પહેલાં નાખે, લાડુડી આપે, બે મીઠી વાત કરે, થોડીક એની ક્યારેક ચિંતા કરે, આમ કરી કરીને એને મોક્ષના માર્ગે ચડાવવા માટેનો ઉપાય કરે અને મોક્ષના માર્ગે ચડાવી દે, આવું કરે. એને કલ્યાણના માર્ગમાંથી પડવા ના દે. અહીંયા આગળ બ્રહ્માનંદ સ્વામી એને મહારાજે પાટ ઉપર બેસાડ્યા. ત્યાં ખૈયો ખત્રી આવ્યા. સહજાનંદ સ્વામી આ છે એમ સમજીને બ્રહ્માનંદ સ્વામીને પગે લાગ્યા. આટલો વિવેકી હતો, પગે લાગ્યો. દૈવી તો છે જ આ જીવ, દૈવી છે. અભિમાની હતો પણ આટલો વિવેકી હતો પાછો. ત્યારે ખૈયા ખત્રીએ કહ્યું, હું પ્રશ્ન પૂછું કે આપ ત્યાગી છો અને અમે ગ્રહસ્થ છીએ, એટલે પગે લાગ્યો. પછી તેને હાથ જોડીને પૂછ્યું, અહીં સહજાનંદ સ્વામી કોણ છે? ખૈયા ખત્રીએ પૂછ્યું, તમારામાં સહજાનંદ સ્વામી કોણ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, સહજાનંદ સ્વામી તો અમે છીએ. બ્રહ્માનંદ સ્વામી કે અમે સહજાનંદ સ્વામી, તમે અમને પ્રશ્ન પૂછો
અમે તેનો ઉત્તર દઈશું, કાં અમે જે પ્રશ્ન પૂછીએ તેનો ઉત્તર તમે કરો. ત્યારે ખૈયા ખત્રીએ કહ્યું, હું પ્રશ્ન પૂછું છું, આપ ત્યાગી છો અને અમે ગ્રહસ્થ છીએ, એટલે પ્રશ્ન કરવાને લાયક તો અમે જ કહેવાઈએ. ત્યાગીને ગ્રહસ્થ હોય તો ગ્રહસ્થ પહેલાં પ્રશ્ન પૂછે. તબ બોલે ખિયા ખતરી જોઈ, હમહી પ્રશ્ન પૂછત હે સોઈ, તુમ હો ત્યાગી હમ ગૃહી રહાવે, પૂછન કુ જોગ હમહી કહાવે, પૂછન કુ જોગ હમહી કહાવે. આ કહે છે કે અમે ગ્રહસ્થ છીએ ખૈયો ખત્રી, કે એટલે તમને પ્રશ્ન પૂછવાનો અમારો અધિકાર પહેલો છે. હું આપને પ્રસન્ન મનથી પૂછું છું, હું આપને પ્રસન્ન મનથી પૂછું છું કે શાસ્ત્ર માત્રની એવી રીત છે જે બ્રહ્મ સુખ સિવાયનું જેટલું સુખ કહેવાય છે તે બધું બંધનરૂપ કહેવાય છે. કીધું કે શાસ્ત્ર માત્રની રીત એવી છે, પ્રશ્ન પૂછે છે ખૈયો ખત્રી કે બ્રહ્મસુખ સિવાયનું જેટલું સુખ કહેવાય છે બધું બંધનરૂપ કહેવાય છે. જીવને જ્યાં સુધી ભેદ દ્રષ્ટિ રહી છે ત્યાં સુધી તેને બંધન કહેવાય છે. તે ભેદ દ્રષ્ટિ કઈ રીતે મટે કે જેથી જ્યાં રહે ત્યાં સુખી રહી શકાય. મહારાજ બ્રહ્માનંદ સ્વામીને ખૈયો ખત્રી પ્રશ્ન પૂછે છે કે હું એવું માનું છું કે બ્રહ્મના સુખ સિવાયનું જેટલું સુખ કહેવાય છે બધું બંધનરૂપ છે, અને જીવને બધા ભેદ છે, આ સ્ત્રી છે, પુરુષ છે, માં છે, બાપ છે, બધા અલગ અલગ ભેદો છે, આ ચકલી છે, આ કૂતરા છે, બિલાડા છે, આ બધા ભેદ બધા જીવને થઈ ગયા છે, પણ બ્રહ્મ તો એક જ છે, બ્રહ્મ તત્વ તો દરેકની અંદર એક જ છે, તો પછી કઈ રીતે સુખી રહી શકાય? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ તેને કહ્યું, બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, બ્રહ્માનંદ સ્વામીએ તેને કહ્યું, અમારા શિષ્ય જે આ બધા સંતો છે તેમાં પણ સૌથી નાના જે સંત છે તે તમારા પ્રશ્નનો ઉત્તર કરશે. જ્યારે એને પ્રશ્નો પૂછ્યા, ખૈયા ખત્રીએ થોડીક વાત શરૂ કરી ત્યારે સૌ પ્રથમ કીધું કે અમારા નાના જે શિષ્ય છે ને એ તમારા પ્રશ્નનો ઉત્તર કરશે. આવી વાત કરી, તમારે જે પ્રશ્ન પૂછવા હોય એ અમારા નાના સાધુને પૂછો. ખૈયાએ વેદાંતના વેદાંતની પરિભાષાના પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. પહેલાં તેને પૂછ્યું, બધા જ પ્રશ્નો સામટા પૂછું છું એક પછી એક, એની આ રીત જ હતી. કોઈ પણ હામો આવે એટલે એક સાથે પ્રશ્નોનું લિસ્ટ મૂકી દેવાનું, એટલે સામેવાળો લગભગ પ્રશ્નો સાંભળીને ધ્રુજી જાય. એક આરે 100 પ્રશ્ન કોઈને પૂછો એટલે સામેવાળાને એમ થઈ જાય કે આ કેટલો બુદ્ધિવાળો હશે અને એટલો બધો ફોર્સમાં બોલે કે સામે ગમે એવો હોય તો એકવાર ધ્રુજી જાય. ભગવાનને મહારાજે એમને કહ્યું, તમને જે રીતે રૂચે તે પ્રમાણે પૂછો, અમે એ પ્રમાણે ઉત્તર કરશું. મહારાજ બહુ શાંતિથી જવાબ આપતા, બી નહોતા ગયા એનાથી, આમ ડરી ગયા હોય એવું નહોતું કરી દીધું. નહીં તો ઘણી વખત એવું હોય, ઘણા માણસો પાસે હોય કાંઈ જાજું નહીં પણ બોલે એવું ફડાકા બંધ ને તો સામે તમને એમ લાગે કે ઓહો હું હશે આ તો, પણ હાવ ખોખરું હોય, અંદર હાવ પોલું હોય એવા હોય. જગતમાં જાજા લોકો એવા છે, જગતમાં જાજા લોકો એવા છે. ખૈયાએ શબ્દો સાંભળ્યા, અંતકરણ મહારાજના સ્વરૂપ પ્રત્યે ખેંચાવા લાગ્યું, તેને પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. એક પછી એક પ્રશ્ન એના મુખમાંથી છૂટવા લાગ્યા, જાણે બાણોની વર્ષા કરતો હોય તેમ એક એક પ્રશ્ન સાથે તેના ભાવ બદલાવા લાગ્યા. મહારાજ શાંતિથી નીચું જોઈને પ્રશ્નો સાંભળતા હતા, એને એક સાથે 108 પ્રશ્ન પૂછ્યા. અવ્યાકૃત, માયા, વિદ્યા, અવિદ્યા, બદજીવ, મુખજીવ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, મૂર્છા, સમાધિ, તુરિયા, જીવ, ઈશ્વર, સાક્ષી, બ્રહ્મ, પરબ્રહ્મ, આનંદ, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, કર્તા, ક્રિયા, કર્મ, જ્ઞાન, ગ્રેય, પ્રમાતા, પ્રમયા, મહાવાક્ય, પ્રકૃતિવાક્ય, સવિકલ્પ વાક્ય, નિર્વિકલ્પ વાક્ય, અવાંતર વાક્ય, કર્મકાંડ, ઉપાસનાકાંડ, વેદાંત વાક્ય, વેદ વેદાંગ, યોગ,
યોગ યોગાંત ઇન્દ્રિય વિષય અંતકરણ દેવતા પ્રાણ શરીરી અભિમાન અધિષ્ઠાતા પ્રિય, આમ બોલવા જ લાગ્યો. આના સ્વરૂપ કહેવા માંડો કે શું થાય કહો મને. એક હારે વેદાંતના આટલા ઊંચા શબ્દો બોલે, આ બધું વચનામૃતમાં છે. આ જેટલા શબ્દો છે ને આ બધાની વ્યાખ્યા વચનામૃતમાં છે. વચનામૃત એક એવો ગ્રંથ છે કે વચનામૃતનો અભ્યાસ શ્રીજી મહારાજનું સર્વોપરીપણું જ એ છે કે વચનામૃતનો અભ્યાસ ગામડાના ખેડૂતને હોય ને, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા એ ત્રણને ઓળખવાનું ખેડૂતને ખબર હોય. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીરના ભેદ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ખેતી કરતા ખેડૂતને ખબર હોય. વેદ વેદાંતને ભણેલો થાય ને કેટલું કરે ત્યારે ત્રણ શરીર છે એ ખબર પડે, નહીં તો આ દુનિયામાં તમે કોઈનું કાંડું જાલીને પૂછજો. આખી મોટા મોટા પારાયણોની કથા સાંભળી હોય ને બીજા સંપ્રદાયમાં એનું કાંડું જાલીને એને પૂછો કે આપણા શરીર કેટલા. ત્રણ શરીર છે એનું જ્ઞાન જાજાન નહીં હોય. પણ વચનામૃત એક એવો ગ્રંથ છે કે આપણી પાસે બુદ્ધિ ઓછી હોય, આપણી પાસે વાંચન ઓછું હોય, પણ વચનામૃત એવું છે કે આપણને બતાવે કે આ છે વિરાટ સૂત્રાત્મા અને અવ્યાકૃત શું છે એ આપણને વચનામૃત સમજાવે છે. તુરીય અવસ્થા શું છે વચનામૃત સમજાવે છે. કરતા અકર્તા શું છે વચનામૃત સમજાવે છે. બધું જ વચનામૃતમાં છે. વચનામૃત ગજબનો ગ્રંથ છે, ગજબનો ગ્રંથ. એનો અભ્યાસ ભગવાનના ભક્તએ સતત કરવો જોઈએ, સતત કરવો જોઈએ. વચનામૃત વાંચ્યા કરવું જોઈએ, સમય કાઢી કાઢીને વાંચવું જોઈએ, એની નોટ બનાવવી જોઈએ, જેનાથી ભગવાન પણ રાજી થાય અને ભગવાનનો અભિપ્રાય સમજાય. મહારાજે ખૈયાના એક એક પ્રશ્નના ઉત્તર કરવા લાગ્યા. એને 108 પ્રશ્નો પૂછ્યા એ ગારે મહારાજે એક એકનો. હવે શું કરવું પડે સામેવાળાને? પ્રશ્નો આખા યાદ કરવાના, કંઈ લિસ્ટ તો આપ્યું નહોતું લખીને. 108 પ્રશ્નો ઓલો બાણની જેમ વરસાઈ દે અને ઓલાને યાદ રાખવાના અને જવાબ આપવાનો. આટલો બુદ્ધિવાળો હતો, તમે વિચારો કેટલો બુદ્ધિવાળો કહેવાય. મહારાજ ખૈયાના એક એક પ્રશ્નના ઉત્તર કરવા લાગ્યા. મહારાજની વાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ખૈયો એક પ્રશ્નનો ઉત્તર સમજવા જાય ત્યાં તો બીજા પ્રશ્નનો ઉત્તર મહારાજ કરવા લાગે. વાયુ વેગે મહારાજે એને આમ બાણ ઉપર બાણ જવાબ પેટે નાખવા માંડ્યા. ઓલો ગૂંચવા લાગ્યો કે આ કઈ કઈ વ્યાખ્યા કરી, આમ ગોઠવવા જાય ત્યાં તો મહારાજ બીજો જવાબ બોલે, ત્રીજો જવાબ બોલે. એટલે મહારાજે કહ્યું કે મારા પેલો કે ખૈયો મૂંઝાયો. એટલે ખૈયો બોલ્યો, નિંગરા હળવો બોલ, હળવો કચ્છી ભાષા છે કે હળવો બોલ, થોડો ધીરો બોલ, બહુ જોરદાર બોલે છે. મહારાજે કહ્યું, મારા ગુરુ આ ગાદીએ બેઠા છે ને એમની ફૂંક બહુ જોરદાર છે એટલે હળવું બોલાતું જ નથી મારતી. મારા ગુરુએ મને બહુ જ્ઞાન એવું દીધું છે. મહારાજે વેદાંતની વાણી ખૈયાના અંતરમાં સોસરી ઉતરી ગઈ. એને થયું કે આજે હું સાચું આ સમજ્યો. પછી એને ઘણી બધી વાત કરી એટલે ખૈયો પછી મૂંઝાયો, ખારું આમાં સહજાનંદ કોણ? આ નીચે બેઠો એક, આ ઉપર બેઠો, આ નાનો જ આટલું બોલે છે લાગે છે તો આ. એને એના કચ્છી શિષ્યો સામું જોયું. બધા જ ખૈયાના જ્ઞાનના અનુભવી હતા, મહારાજની વાણીથી બધા પ્રભાવિત થઈ ગયા. શિષ્યોને પૂછ્યું, બેલી હેડો સહજાનંદ આય, આમાં સહજાનંદ કોણ લાગે તમને? ત્યારે દૂર બેઠેલી એની માએ કહ્યું, ખૈયા હી નિગ્રો સહજાનંદ આય ને ઉપર બેઠો એ નાય. આ જે હેઠો બેઠો છે ને એ સહજાનંદ છે, આ ઉપર બેઠો એ નય, એ છે જ નહીં. ખૈયાની જ્ઞાન ગુરુ એની માં હતી. મહારાજને તો આ બધાનું જ્ઞાન ઓગાળવું હતું ને, માને માએ જ આ ખૈયાને પાયું હતું બધું, એટલે માને સમજાઈ ગયું. એના શિષ્યએ કહ્યું, હિ નિગ્રો તો નંદજીનો પુત્ર કનૈયો આય, બ્રહ્મ પરબ્રહ્મ પણ હિ આય, હિજી ઉપર વડો બ્યો પરબ્રહ્મ નાય. આ કચ્છી ભાષા છે, ઉપર બેઠો છે એ પરબ્રહ્મ નથી. એટલું કહીને એને એના શિષ્યોને કહ્યું, આટલા દિવસથી હું જેને ખોળતો હતો એ પરબ્રહ્મને આ મળી ગયા છે. એના ભાઈને ભત્રીજા બધા સત્સંગી થયા. આ બીજા ગ્રંથની અંદર જે લીલા લખેલી છે એ મેં તમને કીધી. શ્રીહરિ થોડા છુપાઈને લપાઈને બેઠા. ખૈયા ખત્રીએ જે પ્રશ્નો પૂછ્યા એના તરત ઉત્તર કર્યા. હવે હરિચરણ સાગર વાંચું છું. તેના ઉત્તર શ્રીહરિએ કર્યા. શ્રીહરિએ નરક અને લક ચોરાસીના દુઃખને નિશ્ચિત રૂપમાં દેખાડી દીધા. એટલે જે એની માન્યતા હતી ને, રામકૃષ્ણાદિક અવતાર ખોટા છે, તીર્થ ખોટા છે, પણ મહારાજે જવાબ દરમિયાન એવું સાબિત કરી દીધું કે લક ચોરાસી સાચી છે, ભગવાનનું ધામ સાચું છે,
ભગવાનના અવતારો સાચા છે અને ભગવાન અને ભગવાનના ધામ સિવાયનું બધું જ દુઃખરૂપ છે, બધું જ બંધનરૂપ છે. આવું મહારાજે દ્રષ્ટાંત આપી આપીને સિદ્ધાંત લાવીને બ્રહ્મવિદ્યાના અનંત અંગો પ્રગટ કરી દીધા. એના કારણે ખૈયો ખત્રી અહો અહો કરવા લાગ્યો, ઓહો 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 આવું કરવા લાગ્યો. શ્રીહરિની મૂર્તિ સંતોની સભામાં બેઠી હતી, તેમના મુખની વાત સાંભળતા તો ખૈયા ખત્રીના ચિત્તની વૃત્તિ તે મૂર્તિમાં ચોંટી ગઈ. બોલન લાગે પીછે તાઈ, મેરું ઉડાઈ દિયે સંત આઈ, યહાં છોટે સંત કહત તુમ જેહી, સબ મે બડે માને તેહી. ખૈયો ખત્રી બોલ્યો, પછી એવું બોલવા લાગ્યો, આ સંતે તો આવીને મેરુને ઉડાડી દીધો, તમે જેને નાના સંત કહો છો તેને તો હું બધામાં સૌથી મોટા માનું છું. કદાચ સાક્ષાત બ્રહ્મા પણ મારી સામે આવે તો પણ હું ક્યારેય ડગું નહીં એવું મારું સામર્થ્ય છે, આટલો દૈવી હતો. મહારાજે વચનામૃતમાં કીધું, દૈવી જીવ ભગવાનને સન્મુખ થાય પણ આસુરી ક્યારેય પણ ભગવાનને સન્મુખ થાય જ નહીં. આસુરી તો સત્સંગની અંદર આવ્યો હોય તો મહારાજ કે સૌથી સરસ વર્તમાન પાડે, સૌથી સરસ દેખાય, સૌથી સરસ બધું હોય, પણ મહારાજે અંતેના 14માં કીધું એમાં કેવું હોય, કાંપ હોય. આપણી અંદર બે ભાવ પડેલા છે, મુમુક્ષુયાને ઓળખી રાખવા જોઈએ. આપણા હૃદયમાં દૈવી ભાગ પણ છે અને આસુરી ભાગ પણ છે. દૈવી ભાગ એટલે કાંપ. શ્રીજી મહારાજે અંતેના 14માં બહુ સરસ વાત સમજાવેલી છે. કાંપ ખારો પાઠ હોય અને એની ઉપર તમે કાંપ પથરાઈ જાય નદીનો બહુ જ મોટા પ્રમાણની અંદર, તો એની અંદર બહુ સારી બધી શાકભાજી બધું બહુ સરસ પાક થાય. પણ જો એ કાંપ પાછો ધોવાઈ જાય તો ફરીથી પાછો ખારો પાઠ નીચેથી નીકળે. એમ મુમુક્ષુ માત્રના હૃદયમાં બે પાઠ હોય જ છે. સંપૂર્ણ દૈવી, સંપૂર્ણ કાંપ જ જેના હૃદયમાં હોય, સંપૂર્ણ દૈવી બહુ ઓછા હોય, સંપૂર્ણ આસુરી બહુ ઓછા હોય, પણ બે મિક્સ એવા ઘણા બધા હોય. અને મુમુક્ષુમાં આ બધું હોય જ. ભગવાનના મુક્ત હોય એની વાત આખી નોખી છે. એની માટે દૈવી કે આસુરી એવું લાગતું નથી, એ તો ભગવદીય છે, એ તો ભગવત રૂપ છે, ભગવાન રૂપ છે જે મુક્ત છે એ તો. પરંતુ એ તો મૂર્તિ રૂપ છે, પણ બાકીના મુમુક્ષુ છે એમાં બે ભાગ હોય. હવે એ કાંપ છે ને, એ કાંપ જો ધ્યાન ન રાખે તો ધોવાતો જાય, ધોવાતો જાય, ધોવાતો જાય. ખેતી અમુક વર્ષો સુધી જોરદાર થાય, પરંતુ કાંપ જો ધોવાઈ જાય અને ખારો પાટ જો પ્રગટ થઈ જાય તો પછી એમાં કાંઈ ઉગે નહીં એવું પણ થાય. એટલે મોક્ષુએ સાવધાન રહેવું પડે. ખૈયો ખત્રી દૈવી છે એટલે આટલો બધું એને અભિમાન છે કે બ્રહ્મા પણ મારી સામે ન ટકી શકે તો પણ એને શ્રીજી મહારાજને ઓળખી કાઢ્યા. આટલું દૈવીપણું, બસ ભગવાનને ઓળખી શકે એ દૈવી, ભગવાનના સંત ભક્તને ઓળખી શકે એ જ દૈવી, ભગવાન ભગવાનના સંત અને ભક્તને ન ઓળખી શકે એ જ આસુરી વૃત્તિની પ્રવૃત્તિ, એ જ આસુર ભાવ કે ભગવાન અને ભગવાનના સંત ભક્તને ઓળખી ન શકે. મુક્તાનંદ સ્વામીની ભેગા રહેવાવાળા મુક્તાનંદ સ્વામીને નથી ઓળખી શક્યા. દાદા ખાચરને પર્વત બાપાની ભેગા બેસવાવાળા દાદા ખાચર અને પર્વત બાપાને બધા નથી ઓળખી શક્યા. ચોઈનો ગંધાતો એ કલ્યાણ બાપાનો પરસેવેથી, અને કલ્યાણ બાપા આવે નાખી સભા આમ 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 મોઢાની આગળ આમ રૂમાલ રાખી દે કે ગંધ આવે છે આના ચોઈનામાંથી, યારો નાતો ધોતોય નથી અરખું. અને ત્યારે સ્વામી એમ કે આ બાપાના પવન અડશે ને તો એ કલ્યાણથી, એની ગંધ જો ગરી જશે ને તો કારણ શરીર બળી જશે. આ એવા છે, હવે એને કોણ ઓળખી શકે, એને ના ઓળખાય. જગત જે દ્રષ્ટિથી જોવે છે એ દ્રષ્ટિથી ક્યારેય ભગવાન ભગવાનના સંત અને ભગવાનના ભક્ત ઓળખાતા નથી. આપણા માપપટ્ટીને આપણી ફૂટપટ્ટીથી ક્યારેય ભગવાન ભગવાનના સંત ભગવાનના ભક્ત મપાતા નથી. આપણી પોતાની માન્યતાઓથી ક્યારેય ભગવાન ભગવાનના સંત કે ભક્ત મપાતા નથી. એ તો આપણી અંદર દૈવીપણું પડ્યું હોય અને કોઈ મુક્ત પુરુષનો આપણને યોગ હોય અને એવા મુક્ત પુરુષ
એને આપણે બરાબર અનુસરતા હોઈએ તો એના થકી ભગવાનનું સ્વરૂપ, ભગવાનના સંતનું સ્વરૂપ, ભગવાનના ભક્તનું સ્વરૂપ ઓળખાય. આ દૈવી છે એને ઓળખાઈ ગયા મહારાજ. આ નાના સંત ચોક્કસ સહજાનંદ સ્વામી છે. સહજાનંદ સ્વામી નિશ્ચે એવું હમને પરખ કરી લીએ એવું, અબ તુમ કહો તેસે કરહી યામે નહી કુર ઉચરહી. હવે જેમ તમે કહો એમ. આ નાના સંત ચોક્કસ સહજાનંદ સ્વામી છે, મેં તેમને પારખી લીધા છે, હવે આપ જેમ કહો તેમ હું કરીશ, તેમાં હું જરાય ખોટું કહેતો નથી. હે સ્વામી, હું આજથી આપનો થયો છું, હું ઘણો ખડ અને હરામી છું. જો આંતરદ્રષ્ટિ થાય, 2000 શિષ્યો જેના છે, પણ જો એમાં દૈવીપણું પડેલું છે તો ભગવાન, ભગવાનના સંત એનું કલ્યાણ કરી શક્યા. એક પણ શિષ્ય ન હોય, કોઈ જ પ્રભાવ ન હોય, પણ જો એમાં આસુર ભાવ પડેલો હોય તો ભગવાન અને ભગવાનના સંત એનું રૂડું કરવાને ઈચ્છે તો એ પ્રથમનું 72મું એમ કહે છે કે એનું રૂડું ન કરી શકે. કોઈ પ્રભાવ ના હોય, કોઈ પ્રભાવ ના હોય, ખાધેલું પણ પચી ના શકતું હોય તો પણ એનું કલ્યાણ કરવું કઠણ પડે. અને 2000 શિષ્યોનો ગુરુ થઈને, બ્રહ્મજ્ઞાની થઈને બેઠો હોય તો પણ એનું કલ્યાણ થાય, કારણ કે દૈવી હતો, દૈવી હતો. એટલું એની અંદર મુમુક્ષુતા જાગ્રત હતી. એ ખોળતો તો, હજુ જિજ્ઞાસુ હતો, ખોળતો તો કે મને કંઈક સાચું તત્વ મળી જાય. તો મહારાજ મળી ગયા, મહારાજ મળી ગયા અને મહારાજ એને ઓળખાઈ ગયા. બોલો, મહારાજના વાક્યો એવા લાગ્યા એટલે મહારાજની અંદર એનું જબરું ખેંચાણ થઈ ગયું. પછી તો ત્યાં આગળ જ્યારે ખૈયો આવું બોલ્યો કે આ સહજાનંદ સ્વામી જ ભગવાન છે, ત્યાર પછી મહારાજે પૂછ્યું પાછું. આજુ મહારાજે કંઈ પૂછ્યું જ નથી ને, મહારાજ કે થોડું પૂછી લઉં. પૂછ્યું શ્રી હરિએ સાક્ષાત, તમે કોણ છો તે કહો વાત. બોલ્યો ખૈયો, હું સત્ય કહું છું, સચ્ચિદાનંદ બ્રહ્મ તે હું છું. કહે શ્રીજી તે તો નહીં તમે, સચ્ચિદાનંદ બ્રહ્મ તો અમે. કહે ખૈયો તમે હસો એ જ, ત્યારે મુજને દેખાડો એ તેજ. એવામાં પ્રભુ પદથી પ્રકાશ, પ્રકટી પ્રસર્યો ચારે પાસ. ખૈયાને તે તો તીવ્ર જનાયો, તેથી તેને દેખી ન ખમાયો. કહે ખૈયો દિલે દયા લાવો, મહારાજ આ તેજ સમાવો. ત્યારે બોલ્યા શ્રી ત્રિભુવન રાય, અમોથી નહીં તેજ સમાય. તમે ને તમારા શિષ્ય વૃંદ, ઉચ્ચરો રામ કૃષ્ણ ગોવિંદ. તાળી પાડીને ધૂન કરાશે, ત્યારે તેજ સગડું સમાશે. એ ખંડન કરતો હતો ને ભગવાનના અવતારોનું, મહારાજ કે એનું જ ભજન કરો ત્યારે આ તેજ સમાશે. પછી એવું થયું, પછી મહારાજના પગમાં પડ્યો. મહારાજને કે હું આજથી તમારો દાસ થાઉં છું. હે સ્વામી, હું ઘણો ખડને હરામી છું. શ્રીકૃષ્ણે જેમ કાલીએ નાગને દમ્યો હતો તેમ હે પ્રભુ, આજ આપે મારું દમન કર્યું. આપ મારે માટે જ અહીં પધાર્યા છો, અહીં આવવાનું આપને બીજું કોઈ પ્રયોજન નથી. આપે મારે માટે જ અવતાર ધાર્યો છે, તેથી હવે મારો ઉદ્ધાર કરો. ખૈયા ખત્રીની સાથે જે તેના શિષ્યો આવ્યા હતા તે બધા આવું જોઈને વિસ્મિત થઈ ગયા. પેલા શિષ્યો અચંભમ પડી ગયા, ખરો ગુરુ ડગી ગયા. અત્યાર સુધી આ ગુરુના પગ ધોયા કે આ ગુરુ થકી કલ્યાણ થશે, ને હવે ગુરુ જ પાછા જો બીજા ગુરુ કરશે તો આપણું કલ્યાણ કોણ કરશે? અને ખૈયા ખત્રીએ સૌને કહ્યું, તમે સૌ મારું માનો કે ન માનો, પણ હવે પછી મારે માટે તો આ સહજાનંદ સ્વામી સિવાય બીજું કોઈ ઠેકાણું કે આશ્રય સ્થાન નથી. આવું મહારાજે, આવું એને પોતાના શિષ્યોને કીધું. જો મને આ સહજાનંદ સ્વામી ન મળ્યા હોત તો મારું માન ગર્વ ક્યારેય જાત નહીં, અને નરક યાતનાને લક 84 તો તેમણે મને પ્રત્યક્ષ દેખાડી દીધી છે. જે પ્રત્યક્ષ દેખાડી દીધું છે તેને હવે મિથ્યા સાથી કહું, જે નજરે જોયું હોય તેને તો હવે દ્રઢપણે માનવું જ રહ્યું. આવું ખૈયા ખત્રીએ શ્રીહરિ પાસે પોતાના શિષ્યોને કીધું. પોતાના શિષ્યોને જ્યારે આવી વાત કરી ત્યારે શું થયું? એને જ્યારે આવી વાત કરીને
એવી સાંભળીને એની વાણી દૈવી જીવોએ દિલમાં હી આની સતસંગી થયા તે તો સારા ન થયા જન જે હ ન ઠારા. દૈવી હતા એના શિષ્યો એ બધા સત્સંગી થઈ ગયા પણ નઠારા લોકોએ તેવું માન્યું કે આ સ્વામિનારાયણે કાંઈ વશ કર્યું છે અને આ ખૈયા ઉપર નાખ્યું છે એટલે આવું થયું. પણ એનો ભાઈ ટોપણ, એનો ભત્રીજો નથુ, એની મા, આ બધાએ મહારાજ પાસે વર્તમાન ધરાવ્યા. પછી એને મહારાજને કહ્યું, મહારાજ તમારે અને તમારા તમામ સાધુએ મારે ઘેર જમવાનું છે. આ સાંભળીને ખૈયાના શિષ્યોએ પણ કહ્યું, અમારું આમંત્રણ પણ સ્વીકારો. 2 મહિનાનું થઈ ગયું, લાડવા 2 મહિનાના થઈ ગયા. બ્રહ્માનંદ સાહેબને ગાદીએ બેહાડે ને તે મહારાજે બધાનું આમંત્રણ સ્વીકાર્યું. એમાં ખૈયા ખત્રીનો એક શિષ્ય હતો વાંજો ભગત, એ પાછો જ્ઞાની હતો. એને રસોઈ તો આપી મહારાજને, પણ એ કે હું તમારી કંઠી ના પહેરું, મારા ગુરુ ડગે હું ના ડગું, જમવાનું આપીશ તમને પણ હું કાંઈ તમારો સત્સંગી ના થઉં. સ્વામિનારાયણ મહારાજને કે, સ્વામિનારાયણ બકરા વાળામાં પૂરાય વાઘ ના પૂરાય. એટલે આવડો મોટો વાઘ પૂરી દીધો એ કેવો, તમારા જેવા આટલા બકરાઓને 2000 બકરા આચવાડો વાઘ આખો આવી ગયો સ્વામિનારાયણના પાંજરામાં, તો હવે નવો વાઘ પાછો નીકળ્યો. વાંજો ભગત કે, સ્વામિનારાયણ એ તો વાઘ બકરા પૂરાય, આ ગુરુને બકરું કરી દીધું અને આ વાઘ થઈ ગયો, બોલો. એટલે મહારાજે પૂછ્યું, પણ આ 60 ભેડું તારું પણ અમને આમંત્રણ છે તો જમવા આવીએ કે નહીં? એ પહેલાં કે ત્યારે એને તરત કહ્યું કે, મહારાજ એની ના નહીં, આજે જ મારે ઘેરાલો, પછી બીજાની જમજો, પછી બીજાને ત્યાં જાજો. બસ મહારાજે કબૂલ કર્યું. વાંજા ભગતના આમંત્રણ પ્રમાણે મહારાજ 100 સંતો હરિભક્તોને લઈને જમવા ગયા. લાડુની ઉત્તમ રસોઈ બનાવી મહારાજને ભાવપૂર્વક એને જમાડ્યા. મહારાજે પણ સૌ સંતોને સારી રીતે પીરસીને જમાડ્યા. પછી મહારાજે એને કહ્યું, વાંજા ભગત તમે બકરાની ને વાઘની શું વાત કરતા હતા? હું કાંઈ સમજ્યો નહીં વાઘ બકરામાં, બોલો. ખૈયા ખત્રીના 108 વેદાંતના પ્રશ્નોને સમજી ગયા અને વાઘ બકરાને ના સમજ્યા. આનું નામ ભગવાન. આપણે બેઠા આપણે સમજી ગયા ને બધાય, વાઘને બકરાની વાત આપણે ના સમજી ગયા, તો આપણા કરતાં ભગવાનને ઓછું સમજાયું, બોલો. આજ ભગવાનને મોટાની લીલા, એ ના સમજાય ને તો કરોડ જન્મે ભગવાન ભેગા રહીએ ને તો નિશ્ચય ના થાય, આપણને તરત થાય. હવે જેને વાઘ બકરાની ખબર ના પડી એ કેમ ના ભગવાન હોય? પણ એનું બધું જ સકારણ હોય ભગવાનને મોટા, બધું જાણવા છતાં, ભૂત ભવિષ્ય ને વર્તમાનનું સમજવા છતાં, આંખે જોવા છતાં આંધળા હોય, કાને સાંભળવા છતાં બેરા હોય, સમજવા છતાં અણસમજુ હોય, બોલવા છતાં મૂંગા હોય, આ ભગવાનને મોટાનું બહુ મોટું લક્ષણ છે. એટલે એવા રહસ્યમય હોય, જિંદગીના છેલ્લા શ્વાસે પણ જો કોઈકને સમજાઈ જાય તો સારું. ભગવાન અને ભગવાનના મોટા પુરુષો, ભગવાનના એકાંતિક ભક્તો, એના અભિપ્રાયો દરેક વ્યક્તિ બાજુમાં રહેવા છતાં પણ નથી સમજી શકતો. જો સમજાઈ જાય તો જેવા મહારાજ છે, જેવા મોટા છે, એવા જ થઈ જવાય. પણ જ્યાં સુધી અભિપ્રાયો નથી સમજાય ને, અભિપ્રાયો સમજાય ક્યારે? સ્વામી કે મોટાનો અભિપ્રાય તો જણાય જ નહીં. ક્યારે જણાય? તો કે જ્યારે એની કૃપા થાય. કૃપા ક્યારે થાય? તો એના લક્ષણો જે લખ્યા છે એ પ્રમાણે વર્તે ત્યારે એની કૃપા થાય. પ્રથમના 67માં લખ્યા છે સ્વામીએ પોતે પ્રકરણ 2:36-37 એ વાતની અંદર એ વાત કરી છે. ક્યારે આવે એ થાય? ત્યારે મોટાની વાત સમજાય. વાંજા ભગત આ બકરાની ને વાઘની શું વાત કરતા હતા? ત્યારે એને મૂછો ઉપર હાથ મૂકીને કહ્યું, જીવ છે ને કેવો છે જોત ખરા, મૂછો ઉપર હાથ મૂકીને કહ્યું, હા હું કહેતો હતો બકરા વાળામાં પૂરાય વાઘ ના પૂરાય, આ ખૈયો ને બીજા 60 જણા છે ને એ તમારી આગળ બકરા બની ગયા છે એટલે તરત કંઠી પહેરી લીધી, પણ આ વાઘ છે વાંજો તો એ ના બાંધે. મહારાજ સાંભળીને થોડી વાર હસ્યા. ખૈયો હારે જતો, ગુરુ હારે જતો એનો. ખૈયાએ પણ થયું કે આ નાના મોટે શું કરવા આવડી મોટી વાત કરતો હશે, શું કરવા સ્વામિનારાયણ બાદ ભીડતો હશે. એટલામાં મહારાજે એની સામે દ્રષ્ટિ કરી. આ બીજા લીલાના ગ્રંથોમાં છે તે વાંજા ભગત આ દ્રષ્ટિ ઝીલી શક્યા નહીં. મહારાજે કહ્યું, વાંજા ભગત આ ભગવી અલફી પહેરી લો અને તમારા લુગડા ઉતાર નાખો.
તો વાંજાએ તરત એના લુગડા ઉતારીને ભગવી અલફી પહેરી લીધી. પછી મહારાજે કહ્યું, આ ઘરનો બધો સામાન બહાર મૂકો ને દીવાસળી ચાંપી દો. એટલે વાંજો તો યંત્રવત ઘરની બધી સામગ્રી બધી બહાર મૂકી દીધી અને ઘરના બધા માણસો જોઈ રહ્યા અને બધી ઘર વખરીને દીવાસળી ચાંપવાની તૈયારી કરે ત્યાં ખૈયાએ મહારાજને કહ્યું, મહારાજ આપનો તેનામાં પ્રવેશ થયો છે એટલે આ કરી રહ્યો છે, પ્રવેશ નીકળી જશે ભાઈ મૂંઝાશે, બધું બાળી નાખશે. તો તે સાંભળીને મહારાજ હસ્યાન દ્રષ્ટિ પાછી ખેંચી લીધી એટલે વાંજો અસલ ભાવમાં પાછો આવી ગયો. પાછું મહારાજે ફરી પૂછ્યું કે વાંજા પેલું શું કહેતો તું બકરાને વાઘવાળું, હજુ તેને એના કપડાં બાજુ જોયું જ નથી. એ તો સ્વામિનારાયણનું એમ કહેતો હતો કે આ ખૈયોના એના સાઈડ શિષ્યો આ બધા ડગે, વાંજો ના ડગે, આ તો બધા બકરા, હું તો વાઘ. મહારાજે ધીરે હસતા હસ્ત ખૈયાએ કહ્યું, એલા મૂરખ આ તારા વેશ સામું તો તું જો. ત્યારે વાંજાએ જોયું ત્યાં તો ભગવા વસ્ત્રો પહેરી લીધા હતા, ઘર વખરી બધી બહાર મૂકી હતી, મૂંઝાયો, મહારાજના પગમાં પડી ગયો. મહારાજને એને કહ્યું, મહારાજ આ અમારો ખૈયો મેરું જેવડો ડગ્યો અને હારે આ પથ્થરોય ડગ્યો. હવે વાઘમાંથી બકરામાંથી મેરું ઉપર આવી ગયો, કે મેરું ડગ્યો ને આ પથ્થરોય ડગ્યો. આવી રીતે મહારાજે માંડવીમાં દિગ્વિજય કર્યો અને પેલા રઘુનાથને ત્યાં સમાચાર મળે કે સહજાનંદ સ્વામીએ તો આવું કર્યું, ખૈયાને વશ કરી દીધો. એવો બળે. પણ શું થાય, મહારાજ તો પોતાનો પરમ પ્રતાપ પ્રસ્થાપિત કરવા માટે પૃથ્વી પર પ્રગટ થયા હતા. આ ભગવાન સ્વામીનું સર્વોપરીપણું 2000 શિષ્યોના ગુરુઓને પણ વશ કરી દે, આ ભગવાન સ્વામીનું સર્વોપરીપણું. મહારાજ આવા મોટા આપણને મળ્યા છે, આપણે ક્યાંય સાબિત કરવા જવું પડે જ નહીં, આ બધું મહારાજ પહેલાં જ સાબિત કરીને ગયા. આવા મોટા મોટા વેદાંતિઓને બ્રહ્મજ્ઞાનીઓ બધાને બોલાવીને જ મહારાજે સાબિત કરી દીધું, હું ભગવાન. તમારે પાછળ કોઈને કરવાની મહેનત જ ના કરવી પડે, શાસ્ત્રથી ના કરવી પડે, બીજા કોઈ પ્રમાણથી ના કરવી પડે, તમે તમારે મારા માર્ગે દોડે જ રાખો, હું તમારી હારે છું અને તમને અનુભવ કરાવતો જ રહીશ કે હું સર્વોપરી છું એમ મહારાજ કરાવે છે. શ્રદ્ધાપૂર્વક વિશ્વાસપૂર્વક મહારાજની અંદર જે ચોટીને દોડે છે, સદગુરુના વચને મહારાજની અંદર જોડાવા માટે જે મથે છે, એને રાતને દિવસે એના અંતરની માહિલી કોરે મહારાજ કે કેફ વર્તતો હોય, આનંદ વર્તતો હોય, ખુશી વર્તતી હોય, અતિશય સુખના સમુદ્રની અંદર ડૂબેલો હોય. પ્રથમના 78માં કીધું, આઠે પર અહો અહો થયા કરે. આવું થાય જે સાચા રીતે દોડે એને. આવું કહીને ખૈયા ખત્રી ને એના અનુયાયી બધા સ્વામિનારાયણ નામનું ભજન પ્રેમમગ્ન થઈને કરવા લાગ્યા. જગતમાં કોઈથી લેશ માત્ર પણ ડરતા નહીં. શ્રીહરિનો આવો પ્રતાપ જોઈને કુબુદ્ધિવાળા લોકો હતા એમને શ્રીહરિને જાદુગ્રા ઠેરાવી દીધા, કારણ કે આસુરી લોકો હોય છે તેને ક્યારેય પરમેશ્વરને માનતા નથી, એને જાદુગ્રા લાગ્યા, આ જાદુ કરવાવાળા છે. શ્રીહરિને સંતોના ઉપર અપાર હેત હતું, તેથી અનંત રીતે તેમનું જતન કરતા, દેહ ઇન્દ્રિયો અંતકરણને નિયમમાં રાખવાનું શીખવતા, સ્થૂળ સૂક્ષ્મને કારણે 3 પ્રકારના શરીરની વિગત શીખવતા, તે સર્વના રૂપ ભિન્ન ભિન્ન શીખવતા, તેના ભિન્ન ભિન્ન તત્વોને પણ સમજાવતા. આપણો દેહ 10 ઇન્દ્રિયો છે, 5 કર્મ ઇન્દ્રિયો છે, 5 જ્ઞાન ઇન્દ્રિયો છે, 4 અંતકરણ છે, એને કેવી રીતે નિયમમાં રાખવા એ બધું મહારાજ સંતોને શીખવતા. કારણ કે સંતોને તો એ વિશેષ હોવું જોઈએ, હરિભગતને પણ હોવું જોઈએ, પણ સંતોને વિશેષ હોવું જોઈએ, કારણ કે સંતોનો માર્ગ જ એ છે. સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 શરીરની વિગતને પણ શીખવતા, ઇન્દ્રિયો અંતકરણના જેટલા દેવ છે તેના નામ શીખવતા, આ બધું જ શ્રીજી મહારાજે 12મા વચનામૃતની અંદર કીધેલું છે. જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થાઓ અને એક એક અવસ્થામાં બીજી 2 અવસ્થા રહી છે. જાગ્રતમાં સ્વપ્ન, જાગ્રતમાં સુષુપ્તિ 3 મુખ્ય અવસ્થા છે. જાગ્રત અત્યારે આ જાગ્રત અવસ્થા છે, આપણે સૂઈ જઈએ અને સ્વપ્ન આવે એ સ્વપ્ન અવસ્થા છે, અને જેમાં જાગ્રત પણ ન હોય ને સ્વપ્ન પણ ન હોય પણ કાષ્ઠ વત એક પથ્થરો પડ્યો હોય એમાં આપણને જે ઊંઘ આવે એ સુષુપ્તિ અવસ્થા છે. પાછી જાગ્રતમાં સ્વપ્ન અને સુષુપ્તિ હોય, ઘણી વખત આપણે જાગતા હોય પણ જાગતા સ્વપ્ન જોતા હોય, ક્યાં બેઠા જ ખબર ના હોય, હું કથામાં આવેલા જ ખબર ન હોય, કારણ કે આપણું સ્વપ્ન બીજું હાલતું હોય, એ જાગ્રતમાં સ્વપ્ન. હું જોઈએ છે ખબર હોય, આપણે હું વિચારીએ ક્યાં ફરીએ છીએ ખબર હોય, પણ અહીં શું ચાલે છે ખબર ના હોય, એ જાગ્રતમાં સ્વપ્ન થયું. અને આપણે બેઠા છે કથામાં, નથી ક્યાંય બહારનું જોતા, નથી અહીંનું કાંઈ સમજતા, એ જાગ્રતમાં સુષુપ્તિ.
જાગ્રતમાં સુષુપ્તિ કહેવાય. એવી રીતે સ્વપ્નમાં પણ જાગ્રત, સ્વપ્નમાં પણ સુષુપ્તિ, એવી રીતે સુષુપ્તિમાં જાગ્રત અને સુષુપ્તિમાં સ્વપ્ન. સારંગપુરનું છઠ્ઠું વચનામૃત, એની અંદર શ્રીજી મહારાજે આ ભેદ કીધા છે, છ એ છ. અરે દરેકના એક એક, અરે દરેક એક અવસ્થાની અંદર બે બે અવસ્થા, એવા છ ભેદ મહારાજે ત્યાં કીધા છે. તેની વિગત પણ શીખવતા, જ્યારે પ્રથમ એક જીભને જીતે ત્યારે બીજી બધી ઇન્દ્રિયો જીતાઈ જાય છે, આવું સમજાવતા. સર્વે ઇન્દ્રિયાની જયાની રસનાતુ વિશેષત, બધી ઇન્દ્રિયોને જીતવી પણ સૌથી વધારે કઈ જીતવી? રસના ઇન્દ્રિય, એ બધાને પોષણ આપવાવાળી છે. જેની લૂલી ઢીલી પડી જાય એનું બધું ઢીલું પડી જાય, અને જેની લૂલી મજબૂત હોય એનું બધુંય મજબૂત રહે. લો ઢીલી લૂલીને ભગવાન, આ જીભને મહારાજે લૂલી જ રાખી છે પહેલેથી, પણ હારી છે હાડકા વિનાની, પણ રે કેવી કડક. જમવાનું આમ આવું આવું જ જોઈએ, આવું જ જોઈએ, આવું જ જોઈએ, આવું જ જોઈએ. એટલે કડક કેટલી કડક. આ બે કામ કરે છે, એક બોલવાનું, એ કેવું કામ કરે છે, કડક જોરદાર વિંધી નાખે, આ મેવડાનું માથું ઉડાડ દે એવી કડક. અને ખાવાની અંદર પણ કડક, આવું જોશે, આવું જોશે, આવું જોઈ, આવું હોય તો જ ફાવે, આવું ના જ ફાવે, આવું એ કડક જ છે ને. અને લૂલી એને રાખી ઝાડકા વિનાની, એટલે કે આ લૂલી લૂલી જ રહે, પણ આપણા જન્મો જન્મના સ્વભાવો એને કેવી કરી દીધી છે, કડક કરી દીધી છે. સ્વભાવરૂપી હાડકું એમાં છે, જીભમાં છે ને સ્વભાવરૂપી હાડકું છે. હાડકું દેખાય નહીં પણ ટાઈમે આવી જાય, ઓટોમેટિક પ્રગટ થાય અંદર, એવી કડક. ઘણા નથી કહેતા, પરશુરામ પેલું બોલતા, પરશુની જરૂર જ ક્યાં પડે એવી છે. લક્ષ્મણજી કે તમારે પરશુની જરૂર પડે એવી જ નથી, જીભ જ પરશુ જેવી છે એમ, એવી કડક છે. પણ ભગવાને લૂલી રાખી છે, એટલે અહીં મહારાજ કહે છે કે રસના ઇન્દ્રિયને વિશેષ જીતવી, કહેતા ભગવાનને ધરાવેલું ભગવાનની પ્રસાદીનું જે હોય જમી લેવું. અને દસ ઇન્દ્રિયો કહેવાય છે, તેના અલગ અલગ વિષય છે, તે એક એક વિષયમાં પણ અનંત ભેદ છે, તેના ભોગનો જીવ પાર લઈ શકતો નથી, તે પણ સમજાવતા. એક વિષય હોય, ખાલી માની લો સ્વાદ આપણે લઈએ તો સ્વાદમાં, સ્વાદની અંદર એ પાછું ખારું, ખાટું, તીખું, તુરું, કડવું, મીઠું, એ પાછા ખારાની અંદર એ અલગ અલગ પ્રકારની ખારાશ, ખારાશ એ અલગ અલગ પ્રકારની, ગળ્યું લો તો ગળપણ એ અલગ અલગ, મોહનથાળ જમો તો એનું ગળપણ જુદું લાગે, ચૂરમાનો લાડુ જમો તો એનું ગળપણ જુદું લાગે, મગજ જમો તો એનું ગળપણ જુદું લાગે, ગળ્યું તો બધું જ, દૂધ પીવો ગળ્યું તો એ જુદું લાગે, પેંડો જમો તો વળી જુદો સ્વાદ આવે, ગળ્યામાંય કેટલા ભેદ. મહારાજ આ બધું સમજાવતા. હવે આપણને તો આ બધો વિચાર કરવાનો ટાઈમ જ ક્યાં મળે, આ શાસ્ત્રો વાંચીએ ત્યારે થોડો વિચાર થાય કે કેટલા પ્રકારના સ્વાદ ને કેટલા પ્રકારના માનમાંય કેટલા પ્રકારના માન, કેટલી બધી પ્રકારના વિષયોની અંદર અનંત પ્રકારના ભેદો છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધની અંદર અનંત અનંત ભેદો છે, બધાયનું અલગ અલગ સુખ આવે છે. જીવની જે ઈચ્છા વૃત્તિ છે તેના ઉપર ધ્યાન રાખવું જોઈએ. જેને કલ્યાણ કરવું છે એને મહારાજ કે પોતાની ઈચ્છા વૃત્તિ ઉપર ધ્યાન રાખવું જોઈએ, કેમેરા રાખવા જોઈએ. આપણે આ સીસી કેમેરા રાખીએ ને કે ભાઈ કોઈપણ પ્રકારનું પ્રોપર્ટીમાં કાંઈ થાય, મંદિરમાં કાંઈ ડેમેજ થાય, બહાર કંઈક થાય તો આપણે કેમેરાથી જોઈ શકીએ. સ્ટોરો પર તમે રાખો ને, ધંધા બિઝનેસોને મોટા બિલ્ડિંગોમાં રાખો ને, એમ એક કેમેરો આપણી ઈચ્છા વૃત્તિ પર રાખવો પડે. એક કેમેરો કેવો, વિચારરૂપી કેમેરો, કે મને કઈ ઈચ્છા વારે વારે થયા કરે છે, એ ઈચ્છા મને એવું તો નહીં થાય ને કે મારો અંતકાળ આજે આવે ને હારી, એ ઈચ્છા આજે જ આવીને ઊભી રહે આ જ સમયે. તો જ્યાં ઈચ્છા હશે ત્યાં ભગવાનને મન મૂકવો પડશે, એટલે ઈચ્છા વૃત્તિને વારે વારે તપાસતા રહેવું જોઈએ મમુક્ષુએ. નેત્રની વૃત્તિને નાસિકા ઉપર કેન્દ્રિત કરવી, આ સંતોને કહે છે. આસન જીતવું, ઘડી ઘડી વારમાં જ્યાં ત્યાં ઘૂમ્યા કરવું નહીં. સાધુ સ્થિર બેઠો હોય એ સારો લાગે, બહુ ઘૂમ્યા કરે સારો ના લાગે. સાધુ આમ નાસાગ્ર દ્રષ્ટિ રાખીને, આમ નીચી નજર રાખીને બેઠો હોય સારો લાગે, પણ આમ ચકડ વગડ ચકડ વગડ ચકડ વગડ બધે ફર્યા કરે દ્રષ્ટિ તો સારો ના લાગે. હરિભગતે સારો ના લાગે, સાધુ ના જ લાગે પણ હરિભગતે સારો ના લાગે. એના ચંચળ નેત્ર ન જોઈએ, એની વિહવળ વેન ના જોઈએ, ગમે તેમ બોલી જાય, ગમે તેમ જોઈ લે, ગમે તે સાંભળી લે, એવો સંત અને ભગવાનનો ભક્ત ન હોય. જેનો સુધારો કરવાનો હોય તેના ઉપર સતત ધ્યાન રાખવું, એવું શીખવતા મહારાજ ઉપદેશ આપતા. જે સુધારવું છે ધ્યાન ના રાખો તો કેવી રીતે સુધરે,
આપણો સ્વભાવ હોય પણ એ સ્વભાવ ઉપર આપણું ધ્યાન જ ના હોય તો એ સ્વભાવ કોઈ દી સુધરે નહીં. પછી થઈ જાય પછી ખબર પડે કે આવું થઈ ગયું, નહોતું કરવાનું પણ થઈ ગયું. સારો ક્રોધ નહોતો કરવાનો પણ થઈ ગયો, પણ નજર રાખી હોય તો પછી ક્રોધ ના થાય. એની ઉપર નજર રાખવી પડે બરાબર, પાક્કો ચોકી પહેરો રાખવો પડે તો થાય. શ્રીહરિ કહેતા કે કોઈ અતિશય બુદ્ધિમાન કહેવાતો હોય તો પણ તેને જે વાત સુધારવાની હોય તેનું અનુસંધાન ન રાખે તો તે ભૂલાઈ જાય છે. મનની રુચિ તો પડે પડે બદલ્યા કરે છે, મન ક્યાંય એક ઠેકાને સ્થિર થતું નથી. એવું ચંચળ જબરું છે, વાંદરા જેવું છે, ધજાની પૂંછડી જેવું છે. ધજાની પૂંછડી કોઈ દી સ્થિર રહે? વાંદરો કોઈ દી સ્થિર બેહીએ કે ખરો? કોઈ દી ના બેહે. આ એવું છે, આ જીવ એક દિવસમાં લખ 84ના કેટલાય દેહ ધારણ કરી લે છે. લખ 84 મર્યા પછી નહીં, એક જ દિવસમાં લખ 84ના કેટલા શરીર ધારણ કરે છે કોઈને એની ખબર પડતી નથી. પણ એનું કારણ તો મન જ છે. કેમ? જે મન જેટલા સંકલ્પ કરે એટલા દેહ ધારણ કર્યા કહેવાય. મનના સંકલ્પો કેટલા? મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, તમે રેતીની ધાર કરી એટલા દેહ એક દિવસમાં ધારણ કરી લીધા. સંકલ્પ સંકલ્પ છે એ જ દેહ છે. સંકલ્પ બાકી રહી જાય એટલે તો શરીર ધરવું પડે. જો સંકલ્પ પૂરા થઈ જાય કે બસ હવે ભગવાનની મૂર્તિ ને ભગવાનના ધામ સિવાય બીજો કોઈ સંકલ્પ જ નહીં તો પૂરું થઈ જાય. પણ સંકલ્પ છે એટલે પૂરા કરવા માટે ભગવાન કે કંઈ વાંધો નહીં, ચાલો રિપીટ ફરી થોડું કરી લો હજુ, અને બધા સંકલ્પનો વિરામ થઈ જાય. એક ભગવાન ભગવાનની મૂર્તિ ને ભગવાનનું ધામ એટલો જ સંકલ્પ રહે એટલે પૂરું થઈ જાય, પૂર્ણ વિરામ આવી ગયું. એટલે એવા સંકલ્પ જ કરવા. પરંતુ જ્યારે અંતરદૃષ્ટિ થાય ત્યારે આ બધું એને દેખાય. અંતરદૃષ્ટિ થયા વિના કોઈને સમજાતું નથી, આવી જ્ઞાનની વાત છે. જેમ જેમ જ્ઞાનનો અભ્યાસ કરે તેમ તેમ દ્રષ્ટિ અનંત પ્રકારે થાય છે, તેનાથી અજ્ઞાન ટળે છે. સમજણ વિના કોઈ મુક્ત થઈ શકતું નથી. શ્રીહરિ એમ કહેતા કે ત્રણ શરીરમાંથી અનુક્રમે તમને સૌને એક એક શરીરથી મુક્ત કરવા છે, આવું મારે તમારા સૌના ઉપર હેત છે. મહારાજ કે ત્રણ શરીર છે ને સંતો તમારા સ્થૂળ સૂક્ષ્મને કારણ, એમાંથી એક એક શરીરમાંથી તમને મારે છૂટા કરવા છે. બોલો, અમારી ઉપર દયા કરી મહારાજે. એટલે તમારી પર એ કરેલી જ છે, હા, આપણે બધા ભેગા જ છે શ્રોતામાં. જેમ ભમરી કીટને ચટકા ભરી ભરીને ભમરી બનાવી દે છે તેમ તમને સૌને મુક્ત કરી દેવા છે. આપણને મુક્ત કરવાનું તાન તો મહારાજને છે. આપણને શું તાન રાખવાનું? મહારાજને જ તાન છે આટલું તો. હવે જે કસર રહે છે એની પાછળનું કારણ એટલું જ છે કે આપણે મહારાજને જેટલો સહકાર ઓછો આપીએ એટલું કામ ઓછું થાય. નહીં તો મહારાજે મધ્યના 45માં અમારા ને તમારા બધા માટે કીધું, તમે સર્વે મારા કહેવાઉ છો તો મારે તમારામાં તલ માત્ર કસર રહેવા દેવી નથી. આટલો તો મહારાજનો પોતાનો સંકલ્પ છે, સત્ય સંકલ્પ એવા ભગવાનનો સંકલ્પ છે. હવે જો એ સંકલ્પમાં ફેરફાર થાય તો એનું કારણ આપણે છે, આપણી અવળાઈ છે, આપણા જન્મો જન્મના સ્વભાવ છે, આપણી બાહ્ય દ્રષ્ટિ છે. આપણે અંતરદૃષ્ટિવાળા નથી એટલે. નહીં તો મહારાજ આ જન્મે આપણને ચોખ્ખા કરીને મુક્ત બનાવવા માગે જ છે. એના માટે તો આવા મોટા પુરુષોનો યોગ આપ્યો, એના માટે તો સંતો ભક્તોનો આવો સમુદાય આપ્યો, એના માટે તો નિત્ય કથા વાર્તાને સત્સંગ આપ્યો. હવે જો રહી જાય છે કસર તો એ આપણી છે, મહારાજની નહીં. મહારાજને તો આપણને ભમરી મહારાજ કે જેમ પેલી કીટને ચટકો ભરે અને પોતા જેવી બનાવવા ઈચ્છે, મારે તો બધાને અક્ષરધામના અનાદિ મુક્ત બનાવી દેવા છે. આવો મહારાજનો સંકલ્પ મહારાજે માંડવીની અંદર સંતોની આગળ રજૂ કર્યો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના પંચમપુરમાં શ્રીહરિએ ખૈયા ખત્રીને જીત્યા અને મુનિઓ આગળ બ્રહ્મવિદ્યાની વાર્તા કરી એ નામે 35મો પ્રસંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.